ઉનાળામાં સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવે રાજકીય પક્ષોએ રાત્રિના સમયે પ્રચાર શરૂ કર્યો છે. છોટાઉદેપુર લોકસભાના ભાજપાના ઉમેદવાર જશુ રાઠવાની નર્મદા જિલ્લામાં રાત્રિ સભાઓ શરૂ કરી છે. ડેડિયાપાડાના ચેતર વસાવા પર જશુ રાઠવાના આકરા પ્રહારો કરતા જણાવ્યું કે 7 તારીખે ચેતર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે, એટલે આપનું ચેતર પણ પૂર્ણ થવાનું છે. ભાજપનો ભગવો હવે ફરી ભરૂચ લોકસભામાં લહેરાશે. લોકસભાની ચૂંટણીના 3જા તબક્કાનો અંતિમ સમય ચાલી રહ્યો છે ત્યારે 7મીના રોજ ચૂંટણી થશે, ત્યારે હવે ચૂંટણી પ્રચારના માત્ર 2 દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ છેલ્લા સમયે એડી ચોટીનું જોર લગાવી રહી છે અને હાલ ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવે અને રાત્રિના સમયે પ્રચાર શરૂ કર્યો. જોકે મતદારોને રઝાવવા માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહી છે. આજે નાંદોદ વિધાનસભામાં છોટાઉદેપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા સવારે 7 વાગ્યાથી પ્રચારમાં લાગ્યા છે. સાથે જ નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ નાંદોદ વિધાનસભામાંથી 1 લાખ કરતા વધુ લીડ અપાવવા માટે કમર કસી છે. રાજપીપળા સહિતના ગામડાઓ અને આદિવાસી મત લેવા માટે ખાટલા બેઠકો અને જાહેર સભાઓ યોજી રહ્યા છે અને લોકોના ઘરે ઘરે જઈને ખાટલા બેઠકો કરીને ફળિયામાં બેઠકો કરીને પ્રચાર કરી છે અને જે નેતાઓ રાત પડીને ઘરે જતા રહે છે પરંતુ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર સહિત ગામડાઓમાં પ્રચાર તેજ કરી રહ્યા છે. સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખે પણ ડેડિયાપાડાના ચેતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે આ મહિનો ચેતર મહિનો ચાલી રહ્યો છે અને 7 તારીખે ચેતર મહિનો પૂર્ણ થવાનો છે, એટલે આપનો ચેતર પણ પૂર્ણ થવાનો છે, એટલે ભાજપનો ભગવો હવે ફરી ભરૂચ લોકસભામાં લહેરાશે. નાંદોદ વિધાનસભામાં જનસંપર્ક કાર્યક્રમમાં વિવિધ ગામોમાં ફેરણી કરવામાં આવી અને ગરમીનો પણ સમય છે પરંતુ આ વિસ્તારના તમામ મતદારો અમારું ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને અમને ખૂબ આવકાર્યા છે અને હવે મતદાન પ્રચારના 3 દિવસ બાકી છે તો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ડોર ટુ ડોર જઈને આદરણીય નરેન્દ્રભાઈ માટે, ભારતીય જનતા પાર્ટી માટે અને દેશના વિકાસ માટે મત માગી રહ્યા છે અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે. આ છોટાઉદેપુર લોકસભા સૌ કાર્યકર્તાઓની મહેનતથી અમે લોકો 5 લાખ કરતાં વધારે લીડથી જીતીશું. અત્યારે અમે આજની કેટલી ડિગ્રી છે મને ખબર નથી કે ડિગ્રી જેવું દેખાતું નથી પણ તમામ કાર્યકર્તાઓ આજે અમને બપોરે 1 વાગ્યે અને 2 વાગ્યે પણ ખૂબ આવકાર્યા છે અને પ્રેમથી અમારું સ્વાગત પણ કર્યું છે, એટલે તાપ જેવી કોઈ વસ્તુ જ નથી. એ તો ગમે તેટલા સિનિયર હોય, ચૂંટણીની અંદર હરીફ એ હરીફ જ હોય છે, એટલે અમે અમારી રણનીતિ પ્રમાણે કામ કરીશું. બસ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા, પેજ પ્રમુખ, પેજ કમિટીના સભ્યો, બુથ સમિતિના સભ્યો સાથે મળીને નીચે સુધી જઈશું પ્રજા વચ્ચે. દિવસે પણ પ્રચાર કરીએ છીએ, રાત્રે પણ પ્રચાર ચાલે છે, પણ રાત્રિના સમયમાં ગરમી ઓછી છે એટલે ખાટલા બેઠકો શરૂ કરી છે. મહોલ્લે મહોલ્લે ફરીએ ફરીએ જઈને મારા કાર્યકર્તાઓ અને અમે બધા જ રાત્રિ પ્રચારનું પ્લાનિંગ અને આયોજન કર્યું છે. ગામડાઓમાં ગરમીનો પણ સમય છે, લગ્નનો પણ માહોલ છે, આ સંજોગોમાં દરેક ગામમાં રાત્રે મોડા સુધી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રચારનું કામ કરી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ ગામડાના લોકો દિવસ દરમિયાન મજૂરીએ જતા હોય છે, ગરમીનો પણ સમય છે, લગ્નની પણ સિઝન છે, આ સંજોગોમાં બધા જ મતદારો ઘેર મળે એ હેતુને ધ્યાનમાં રાખીને મારી તમામ કાર્યકર્તાઓની ટીમ ખાટલા બેઠકો કરે છે, દરેક ફળિયામાં જઈને મતદારોનો સીધો સંપર્ક કરીએ છીએ, સ્લીપો વહેંચવાનું કામ પણ અમે શરૂ કર્યું છે. જ્યારે જ્યારે બધા જ આગેવાનો જઈ અને આ સ્લીપો વહેંચવાનું કામ પણ અમે આ રાત્રિના સમય દરમિયાન કરી રહ્યા છીએ. 1 લાખ કરતાં પણ વધારે મતોથી નાંદોદ વિધાનસભા પણ જીતવાના છે અને ડેડિયાપાડા વિધાનસભા પણ અમે જીતવાના છે. આમ પણ આ ચૈત્ર મહિનો ચાલે છે, ચૈત્ર મહિનો 7મી તારીખે પૂરો થાય છે, એટલે ચૈત્ર 7મી તારીખે પૂરો થાય છે. દીપક શક્તાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.